જૂનાગઢ શહેરના વંથલીના ધંધુસર ગામમાં આજે બે સગી બહેનો પર એસિડ અટેકની ઘટના સામે આવી. આ ઘટનામાં બંને બહેનો ગંભીર રીતે દાઝી ગઈ હતી, ત્યારે દાઝેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવી. આ મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી. આ બનાવની મળતી માહિતી અનુસાર જૂનાગઢ શહેરના વંથલીના ધંધુસર ગામમાં એસિડ અટેકની બનાવ સામે આવતા જ ચકચાર મચી જવા પામી. માહિતી અનુસાર બે બહેનો પર એસિડ અટેક કરવામાં આવ્યો હતો, જેના કારણે બંને બહેનો ગંભીર રીતે દાઝી ગઈ હતી, જેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. આ ઘટનામાં જૂનાગઢ પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે કે નાની બહેનના પતિએ એસિડ અટેક કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. આ ઘટના બાદ બંને બહેનોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. આ ઘટના સંદર્ભે જૂનાગઢ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. મારું નામ મગન ખિમજી કિંબાવાળી ઝાલા. મારી દીકરીને છે ને હાથ પગ ભાંગી અને પગ હાથ બે ભાંગી અને ઘણા મોટા મગજના હેમરેજ થઈ ગયા. એટલે અહીંયા 17 રોકાણી દવાખાનામાં રોકડી. એટલે મારા માથે ધમકીનો ફોન આવ્યો. ફોન આવી કે અમે આજે નાટક ચાલુ કર્યું છે, હજી ખેલ તો બધો બાકી છે. તો આજ રાતે એ પછી પોલીસ કાંઈ પકડી, ધરપકડ કાંઈ કર્યું નહીં, ધરપકડ કાંઈ કોઈએ કર્યું નહીં. પછી આજ રાતે આવી અને અમે 5-6 જણા હુતા હતા, એ 5 જણા આવી અને એસી એક મારી છોકરીને ખબર કાઢવા આવી હતી. આપણે અહીં ભેસાણથી દીકરી ખબર કાઢવા આવી હતી કે મારા બાપાને ખબર કાઢી આવું. એ દીકરી માથે આખું માથે એસી રેડી દીધું આખુંમાં. અને આજ યાર છોકરી તેજલ બેનને આખુંમાં ને મોઢામાં એસી નાખી દીધું. ગંભીર અરજ છે અને પોલીસ કોઈ ધરપકડ કરતી નથી. આને ધરપકડ કરો. એક સેજલ બેન ઉપર નાખેલ છે, જાજુ ઈજા એના ઉપર છે, એક હેતલ બેન ઉપર ઈજા છે. અને આ અમિતભાઈ માણાવદર નાસ્તા આકર્ષણ અને એના 5 જણા પેલા હતા, અમિતભાઈ સેજલ બેનના ઘરવાળા. હા, એને આ કર્યું. એમાં એના 5 જણા હતા. હું વર્તી ગયો, રાતે વર્તી ગયો. 2:30 ઘરેમાં આ કામ બિલિયા બન્યું છે. અને એને જ્યાં પ્રૂફ કરવું હોય તો ઓઈડીમાં તમને પ્રૂફ અમારી માંગે ધરપકડ પકડી લઈએ. મારું નામ હેતલબેન સંજયભાઈ, ભેસાણની રહેવાસી છું. ચોલંકી અટક છે મારી. અને અમે અમારી બેનની ખબર કાઢવા ધંધુહર આવી હતી, ત્યારે રાતે અમે સૂતા હતા તો બારીને 4 બારી ખુલી હતી. તો એ બારીએથી એસિડ નાખ્યું અમારી માથે, છાંટું મારી નાખવાની જેની કોશિશ હતી. અત્યારે અમારે આંખમાં બહુ પ્રોબ્લેમ છે, મને ને મારી બેનને. અને આ મહિના દી પહેલા આપ મર્ડરનો કેસ હતો, તો એને કાંઈ પોલીસે કાંઈ ધ્યાન આપી નહીં, એની ધરપકડ કરી નહીં. તો અત્યારે અમારી ઉપર બીજી ફેરી હમલો થયો છે. એ અમિત મકવાણા છે. અને હા, અમિત મકવાણા છે. અને એ માણાવદર રહે છે. અને એ 5 જણા આજે રાતે આવ્યા હતા, તો ત્યારે અમારી માથે એસિડ નાખ્યું હતું અને મારી નાખવાની જ કોશિશ કરી હતી. પણ એક મહિના દી પહેલાં મારી બેનના પગ હાથ બે ભાંગી નાખ્યું હતું, ત્યારે પણ ફરિયાદ કરી હતી. તો એની હજી ધરપકડ કરી નથી, આગળ કાંઈ કાર્યવાહી થઈ નથી. એની હિસાબે અમને પાછા અટણે અમને એસિડ નાખવામાં આવ્યું છે. એ મારી બેનનો ઘરવાળો જ છે. અને એ આ બધું એને જ કર્યું છે. અટણે આજે રાતે પણ 5 વાગે આવ્યા હતા. અને નહીં, 3 વાગે રાતે આવ્યા હતા એ. પણ હજી એની કોઈ ધરપકડ થઈ નથી. અમને પોલીસ કાંઈ સપોર્ટ કરતી નથી અને અમારો કેસ જ આગળ જતો નથી. આજરોજ વંથલી પોલીસ સ્ટેશન ખાતે એક એસિડ એટેકનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી સેજલબેન વાઇફો અમિતભાઈ નાથભાઈ મકવાણા, જેઓ માવડા ખાતેના રહે છે, જેઓ પોતાના પતિ અમિતભાઈ નાથભાઈ મકવાણા વિરુદ્ધ અગાઉ આજથી 1.5 માસ પૂર્વે પતિ મારમારી અંગેની ફરિયાદ દાખલ કરેલી હતી માણદર પોલીસ સ્ટેશન. જે અંગેનું બંદૂક રાખેલ હોય અને હાલમાં ફરિયાદી પોતાના પિતાના ઘરે ધંધુસર ખાતે આવેલ હોય અને તે દરમિયાન આજરોજ તેઓના પતિ, તેઓના તેમજ તેમના દિયર કિશનભાઈ તેમજ અન્ય 3 અજાણ્યા ઇસમો આજરોજ તેઓના ઘરે હાજર હતા. તે દરમિયાન તેઓ ઉપર એસિડ છાંટી અને નાસી ગયેલ. જે અંગેની ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા વંથલી પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત 5 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ વંથલી પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવેલી છે. 5માં કોણ કોણ આરોપી? જે પૈકી 2 આરોપીના નામ છે, જેમાં અમિતભાઈ એટલે આરોપી, ફરિયાદીના પતિ તેમજ કિશનભાઈ એક જગ્યાએ આના
ફરિયાદીના દિયર થાય છે, તેઓ બંને વિરોધ કરી લે છે. અને આમાં ભોગ બનાર તરીકે ફરિયાદી તેમાં તેઓના બેન હેતલબેન કે જેઓને ખબર પૂછવા માટે આવેલા હતા, તેઓને પણ એસિડ ઉડતા તેઓને પણ સારવાર હેઠળ જૂનાગઢ ખાતે લઈ ગયેલા છે.